ગુડ મોર્નિંગ બાળકો શું કહેવાય છે હાલમાં હવે તો નજીકમાં સ્કૂલ ખુલશે એટલે મીડિયામાંથી ઓનલાઈનમાંથી ઓનલાઈન રૂબરૂ મળશું રેડી સ્વાધ્યાય 4.3 આપણે પૂર્ણ કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર ત્યાર પછી સ્વાધ્યાય 4.4 માટેના અને 4.5 માટેના સૂત્ર આપણે કરાવી દીધા પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલના આ ઉપરાંત ચલનના સૂત્ર કમ્પ્લીટ કરાવી દીધા તો આપણે હવે શરૂ કરશું સ્વાધ્યાય 4.4 સ્વાધ્યાય 4.4 જોઈએ એમાં પહેલો દાખલો ગણિતના 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીએ મેળવેલા ગુણ નીચેની માહિતીમાં આપણને આપેલા છે આ માહિતી પરથી વિદ્યાર્થીએ મેળવેલા ગુણનું પ્રમાણિત વિચલન શોધો છેલ્લે આપણે લાસ્ટ જૂમમાં ડાઉ સોલ્વિંગમાં લીધો ત્યારે આ દાખલો આપણે કરાવ્યો હતો રેડી તો છતાં ઘણા નો જોઈન્ટ હોય તો એના માટે એટલે આ વિડીયોમાં એક દાખલો લઈ લઉં છું એના પછીનો એવો છે એ ગણવા આપીશ તો સૌથી પહેલા તો દાખલા નંબર 1 હવે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે કિંમતો આપણને આપેલી છે ચલ x ની ચલ x જેમાં આપણી આપા છે 64 63 72 65 68 69 66 67 અને 69 અહીંયા સુધીની આપણે કિંમત આપીએ બીજી કોલમ આપણે બનાવશું x માઈનસ x બાર ત્રીજી કોલમ બનાવશું x માઈનસ x બાર નો હોલ સ્ક્વેર એટલે આટલા ખાના આપણે બનાવવાના થશે રેડી તો જોઈએ કે પછી આગળ તો સૌથી પહેલા તો આનો ટોટલ લઈ લઈએ સિગ્મા xi એટલે કેટલા તો આગળ દાખલામાં ટોટલ આપણે એનો કર્યો તો 603 થયા હતા તો પહેલા શોધી લેવાનું મધ્ય મધ્ય x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં m રેડી જ્યાં સિગ્મા xi આપણે 603 આપ્યા છે છેદમાં એ એટલે 1 2 3 4 5 6 7 આપણે 9 સુધીની કિંમત આપેલી છે બે નો ભાગાકાર લઈ લઈએ કે 603 ભાગ્યા 9 એટલે આપણને મળશે 67 x બાર બરાબર આપણે કેટલા આવ્યા 67 તો અહીંયા બધામાં આપણે x બાર બાદ કરવાનો x બાર એટલે આપણે 67 આપ્યા છે ક્લિયર તો આ બધી કોલમમાંથી 67 બાદ કરી જાઓ 64 માંથી 67 જાય માઈનસ 3 માઈનસ 63 માંથી જાય તો માઈનસ 4 72 માંથી બાદ કરો 5 65 માંથી માઈનસ 2 68 માંથી બાદ કરો 1 69 માંથી બાદ કરો 2 66 માંથી માઈનસ 1 0 69 માંથી બાદ કરો આપણે છે 2 આનો ટોટલ કરો તો આ હંમેશા x માઈનસ x બાર એટલે 0 થવા જોઈએ 0 ન થયા તો સમજી લેવું કાંઈ કે આપણે ભૂલ કરી હવે આનો વર્ગ કરો તો માઈનસ હશે તો એ વર્ગ કેવો થઈ જશે પ્લસ થઈ જશે 9 4 નો વર્ગ 16 5 નો 25 2 નો 4 1 નો 1 2 નો 4 1 નો 1 0 અને 2 નો વર્ગ 4 તો x માઈનસ x બાર હોલ સ્ક્વેર બરાબર આનો સરવાળો લઈ લઈએ કે 9 પ્લસ 16 પ્લસ 25 પ્લસ 4 ને 5 ને 9 ને 10 ને 4 14 એટલે મળશે 64 રેડી આમાં ખાલી આપણી પાસેથી પ્રમાણિત વિચલન નહીં હોય તો આપણે અહીંયા લેશું કે પ્રમાણિત વિચલન એટલે કે s બરાબર અંડર રૂટ
सिग्मा एक्स माइनस एक्स बार होल स्क्वायर छेद में एन, तो यहां आपने कीमत आपी है 64, एन એટલે આપણે એક પાસે 9 તેનો ભાગાકાર લઈ લઈએ કે 64 ભાગ્યા 9 એટલે મળશે 7.111 કેટલા જાય એટલે 7.11 રાખી દઈએ એનું વર્ગમૂળ લઈ લઈએ તો વર્ગમૂળ લેશો અને જવાબ આવશે 2.666 મતલબ આપણે 2.67 જવાબ મળ્યો તો આ આપણે પ્રમાણિત વિચલન મળી આની જરૂરિયાત 12મા ધોરણમાં આવશે ક્લિયર જોઈ લો વ્યવસ્થિત સમજી લો ડાઉટ સોલ્વિંગમાં ના પીરિયડમાં આપણે આ દાખલો લઈ લીધો તો બીજો દાખલો આની જેમ જ છે તો બીજો દાખલો જાતે તમારે ગણી નાખવાનો છે રેડી ત્રીજો દાખલો અવર્ગીકૃત વાળો દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં આપણે શું આપ્યું છે કે એક બેંકમાં થાપણની રકમ અને થાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી આપણે આપેલી છે આ માહિતી પરથી થાપણની રકમનું પ્રમાણિત વિચલન શોધો થાપણની રકમ એટલે x લઈ લેવાનું થાપણદારની સંખ્યા એટલે fi લઈ લેશું આવૃત્તિ એના ઉપરથી કોષ્ટક બનાવીએ થાપણની રકમ એટલે એક્સ આઈ થાપણદારોની સંખ્યા એટલે એફ આઈ જે આપણે આપ્યા છે 5 10 15 20 25 30 35 અહીંયા સુધીની આપણે રકમ આપેલી છે પછી થાપણદારોની સંખ્યામાં આપણે પાસે 2 7 11 15 10 4 અને 1 તો સીધી રીતનો જ ઉપયોગ કરશો કારણ કે રકમ ઘણી નાની છે તો અમારા ટૂંકી રીત લેવાની કોઈ જરૂરિયાત નથી સીધી રીતથી પણ આપણે દાખલો ગણી લઈશું રકમ નાની છે એટલે તો સીધી રીતનો ઉપયોગ કરીએ તો fi xi કેટલા મળશે એના આધારે fi xi ના સ્ક્વેર વાળી કોલમ લઈ લો તો fi xi નો સ્ક્વેર એટલે આટલા બે ખાનામાં પૂર્ણ થઈ જાય ટૂંકી રીત લેશું તો કોષ્ટક વધી જશે પણ કેલ્સી આપણી પાસે છે એટલે ટૂંકી રીતની કઈ જરૂરિયાત નથી ગુણતા જઈએ 5 ગુણ્યા 2 10 10 7 70 15 ગુણ્યા 11 નો ગુણાકાર લઈ લો કે ભાઈ 15 ગુણ્યા 11 165 15 ગુણ્યા 20 15 દુ 30 એટલે 300 250 4 3 12 120 અને 35 એકા 35 તો સિગ્મા fi xi નો સ્ક્વેર અહીંયા n મળશે પછી fi xi સ્ક્વેર ખાલી x નો સ્ક્વેર જ છે તો આને આની સાથે ગુણો અને fi n નો xi 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 નો સ્ક્વેર થઈ જશે તો 10 5 50 70 દ્વારા 700 પછી 165 ગુણ્યા 15 એટલે 24 × 75 3 2 6 એટલે 6000 25 25 એટલે 625 ગુણ્યા 1 એટલે 6225 12 13 36 એટલે 3600 35 35 એટલે 1225 35 ગુણ્યા 35 1225 હવે આ બધાનો ટોટલ લઈ લઈએ સિગ્મા fi xi નો સ્ક્વેર પેલા તો n નો ટોટલ લઈ લઈએ 2 ને 7 9 ને 11 20 પ્લસ 15 પ્લસ 10 ને 14 ને પ્લસ 15 એટલે ટોટલ n બરાબર આપણને મળશે 50 fi xi સ્ક્વેર લઈ લઈએ 10 ને 70 80 પ્લસ 165
प्लस 300 प्लस 250 प्लस 120 प्लस 35 એટલે 950 fx² નો ટોટલ લઈ લો 50 700 એટલે 750 प्लस 24 75 प्लस 6000 प्लस 62 50 प्लस 3600 प्लस 1225 એટલે 20300 આ રીતે આપણે આની કોલમ વૃદ્ધિ થઈ ગઈ આપણો કોષ્ટક તૈયાર થઈ ગયો પહેલું કામ આપણે અહીંયા મધ્યક તમારે ન શોધો હોય તો પણ મધ્યકની જરૂરિયાત રહેતી નથી કે આપણે અહીંયા ખાલી આ માહિતી પરથી પ્રમાણિત વિચલનાંક શોધો એવું કીધું છે તો ખાલી પ્રમાણિત વિચલનાંક આપણે શોધી શકી કે પ્રમાણિત વિચલનાંક s બરાબર અંડર રૂટ સિગ્મા fi xi નો સ્ક્વેર છેદમાં n સિગ્મા fi xi છેદમાં n હોલ સ્ક્વેર તો અહીંયા આપણે કિંમત મૂકતા જઈએ કે fi xi નો સ્ક્વેર 20300 n એટલે 50 fi xi એટલે 950 n એટલે 50 નો હોલ સ્ક્વેર તો પહેલા બેનો ભાગાકાર આપી દઈએ 20300 ભાગ્યા 50 એટલે 406 પછી 950 ભાગ્યા 50 એટલે 19 નો સ્ક્વેર પહેલા બેનો ભાગાકાર લઈ લેવાનો પછી 406 19 ગુણ્યા 19 એટલે એનો વર્ગ આવશે 361 બાદ કરો 406 એટલે વચ્ચે 45 પછી એનું વર્ગમૂળ દબાવી દો કે રૂટ કેટલા તો કે 6.7 કે 70 અથવા 71 થઈ જશે ત્રીજો આપણો વધારે છે એટલે તો s બરાબર આપણે મળ્યા 6.71 જડી તો પ્રમાણિત વિચલન તો મળી ગયા પણ પ્રમાણિત વિચલનાંક માંગ્યો છે તો આપણે s મળી ગયો હવે પ્રમાણિત વિચલનાંક શોધવાનું કીધું હોય તો મધ્યકની શોધવો પડે તો મધ્યકની શોધી લઈએ કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n fi xi આપણને આપ્યો છે 950 n આપ્યો છે 50 1955 તો x બાર બરાબર આપણે મધ્યક મળ્યો 19 અને હજી માંગ્યું છે આપણી પાસે શું વિચલન પ્રમાણિત વિચલન તો અહીંયા આપણે શોધીશું પ્રમાણિત વિચલનાંક એટલે કે s ના છેદમાં x બાર s આપણે મળ્યો 6.71 x બાર મળ્યો 19 બે નો ભાગાકાર લઈ લઈએ કે 6.71 ભાગ્યા 19 એટલે જવાબ આવશે 0.35 તો આ રીતે આપણે પ્રમાણિત વિચલનાંક છે એ મળી જશે રેડી જોઈ લો વ્યવસ્થિત સમજી લો પછી બુકની અંદર દર્શાવો ક્લિયર આગળ વધીએ હવે દાખલા નંબર 4 અહીંયા સુધી તમને ઓનલાઈન માં મે ઝૂમ ની અંદર આપણે ડાઉટ સોલ્વિંગ લીધું હતું અહીંથી દાખલા બાકી હતા તો જોઈએ એમાં કે 50 પેઢીના છેલ્લા વર્ષમાં થયેલા નફાની વિગત આપણે આપેલી છે નફો આપણે વર્ગમાં આપ્યો છે પેઢીઓની સંખ્યા આપી છે
આ માહિતી પરથી નફાનું પ્રમાણિત વિચલન ખાલી માંગ્યું છે દાખલા નંબર 4 તો અહીંથી આપણે ડિસાઈડ કરી આવી કે ટૂંકી રીત લેવી કે લાંબી ટૂંકી રીત લેવી હોય તો આપણે સરળતાથી લઈ શકશું લાંબી રીત લઈએ તો થોડી રકમ મોટી થાય પણ દાખલો છે એ સીધી રીતે સેલો પડે તો કેલું ખાનો આપણે એટલું છે વર્ગ તો સૌથી પહેલા તો નફો એટલે વર્ગ પછી આપણે એટલું છે પેઢીની સંખ્યા એટલે FI વર્ગમાં 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 આવૃત્તિમાં 7 6 15 12 અને 10 અહીંયા સુધીની આપણે માહિતી આપેલી છે તો અહીંયા પહેલા તો મધ્ય કિંમત શોધી લેવાની મધ્ય કિંમત XI બેનો સરવાળો ભાગ્યા 2 બેનો સરવાળો 10 ભાગ્યા 2 એટલે 5 પછી બધામાં 10 10 વધે જશે તો 15 25 35 45 હવે કે કિંમતો આપણે આપી છે હવે અહીંથી આપણે ડિસાઈડ કરવાનું કે ટૂંકી રીત લેવી કે સીધી રીત સીધી રીત લો તો 2 નો ગુણાકાર કરીને કિંમત મૂકી જવાની તો રકમ થોડી મોટી થઈ જાય ટૂંકી રીત લેવી હોય તો એ લઈ શકે એટલે ટૂંકી રીત લેવી હોય તો DI વાળું સૂત્ર મૂકી તો એક કોલમ આપણે વધી જશે પણ એની સામે સંખ્યા આપણી નાની હશે દાખલા તરીકે એક દાખલો ટૂંકી રીતે લઈએ તો DI એટલે હું તો કે XI માંથી A બાદ છેદમાં C તો અહીંયા આ ખાનું થયું DI પછી આ બે નો ગુણાકાર લ્યો એટલે મળે FI DI પછી આવશે FI DI નો સ્ક્વેર તો જો કે DI ને બે વખત ગુણો એટલે આને બે ને પાછા ગુણો તો FI DI એટલે FI DI નો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે તો સૌથી પહેલા તો પહેલી કિંમતને જ આપણે ધારણા કરી લેવાની A એટલે 0 1 2 3 4 એટલે રકમ આપણી ઘણી નાની થઈ ગઈ હવે FI DI નો ગુણાકાર 7 ગુણ્યા 0 6 એકા 6 15 2 30 12 તેરી 36 અને 10 ચોકુ 40 આપણે આસાનીથી કેલ્સી વગર અને સરળતાથી ગણી શકીએ વળી પાછા બીજો ગુણો તો 0 6 એકા 6 3 2 6 એટલે 60 6 તેરી 18 વધી 1 3 તેરી 9 ને પ્લસ 108 અને 160 હવે અહીંયા ટોટલ એક તો આનો જોશે FI DI નો એક આનો જોશે FI DI નો સ્ક્વેર અને એક ટોટલ જોશે આનો સૌથી પહેલા તો આ બધાના ટોટલ કિંમત આપણે લઈ લઈએ કે 7 ને 13 પ્લસ 15 પ્લસ 12 પ્લસ 10 એટલે મળશે 50 કેટલા મળ્યા એ બરાબર 50 FI DI એટલે 6 ને 10 30 36 પ્લસ 36 એટલે 72 પ્લસ 40 એટલે 112 6 ને 10 66 પ્લસ 108 પ્લસ 160 એટલે 334 તો આ રીતે આપણે એની કિંમત છે એકદાની મળી ગઈ તો હવે આપણે સીધું જ પ્રમાણિત વિચલન માંગ્યું હે તો પ્રમાણિત વિચલન S બરાબર અંડર રૂટ સિગ્મા FI DI નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FI DI છેદમાં n નો હોલ સ્ક્વેર રૂટ ની બાર ગુણ્યા નું લઈ લેવાના c વર્ગ લંબાઈ તો અહીંયા આપણને s બરાબર અંડર રૂટ સિગ્મા FI DI સ્ક્વેર 334 n બરાબર 50 FI DI 112 ના છેદમાં n એટલે 50 નો હોલ સ્ક્વેર
गुणा c એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ આપણે 10 સુધીની આપેલી છે રેડી તો s બરાબર પેલા બે નો ભાગાકાર આપી દઈએ કે 334 ભાગ્યા 50 એટલે 6.68 પછી તો કે 112 ભાગ્યા 50 એટલે 2.24 નો વર્ગ ગુણ્યા 10 તો s બરાબર પેલા 6.68 પછી 2.24 ગુણ્યા 2.24 એટલે 5.02 કલાક બરાબર કારણ કે પોઈન્ટ પછી આગળ ઘણી સંખ્યા છે ગુણ્યા 10 તો s બરાબર પેલા બે નો બાદબાકી આપી દઈએ 6.68 માઈનસ 5.02 એટલે 1.66 ગુણ્યા 10 એનું વર્ગમૂળ દબાવી દો એટલે જવાબ આવશે 1.288 એને ગુણ્યા 10 તો હવે બે નો ગુણાકાર લઈ લો એટલે 12.88 આ આપણને એનો પ્રમાણિત વિચલન છે મળે રેડી તો પ્રમાણિત વિચલન આપણે આવી ગયો કેટલો તો કે 12.88 થઈ ગયો જોઈ લો વ્યવસ્થિત સમજી લો પછી આગળ વધી નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો દાખલા નંબર 5 એમાં જોઈએ કે એક સોસાયટીમાં રહેતા 125 વ્યક્તિઓની ઉંમરનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે આ માહિતી પરથી વ્યક્તિની ઉંમરનું પ્રમાણિત વિચલન અને વિચલના બે વસ્તુ આપણી પાસે માંગેલી છે વ્યક્તિની ઉંમર એટલે વર્ગ એકો છે વ્યક્તિની સંખ્યા એટલે fi આવૃત્તિ આપણને આપેલી છે તો પ્રમાણિત વિચલન અને વિચલન બે માંગ્યું છે તો દાખલા નંબર 5 પહેલો ખાનો આપણે લઈ લઈશું વર્ગનું કે વ્યક્તિની ઉંમર એટલે વર્ગ પછીનું ખાનું આપણી પાસે માંગ્યું છે વ્યક્તિની સંખ્યા એટલે fr પછીની કોલમ લેશું મધ્ય કિંમત એટલે xi પછી કંઈક વિચારી કઈ લેવી 0 થી 10 10 થી 20 આ રીતે 10 10 વધી જાય છે 70 થી 80 સુધી 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 70 થી 80 અહીંયા સુધીની આપણે રકમ આપેલી છે આવૃત્તિમાં જોઈએ તો 15 23 22 25 10 5 અને 10 આટલી કિંમત આપણને આપેલી છે સંખ્યા મોટી છે તો એના આધારે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ તો વધારે હિતાવહ રહેશે થોડુંક ઝડપથી આપણે સરળતાથી ગણી શકીએ મધ્ય કિંમત બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 10 10 વધી જાય છે દરેક વર્ગની અંદર તો દરેક વર્ગમાં 10 10 વધે તો મધ્ય કિંમતમાં 10 10 વધારે જાવ તો 25 35 45
पंचावन पांसठ पिंचोतेर એટલે આપણે આવી કઈ કિંમતો મળી. તો હવે આગળ વધી કે ભાઈ સીધી રીત લઈએ તો ટૂંકી રીત લઈ લ્યો di બરાબર xi માઈનસ a છેદમાં c fi di અને fi di નો સ્ક્વેર. તો આટલા ખાના આપણે અહીંયા બનાવવાના થશે. પેલી કિંમત ને જ આપણે આધારે લેવાનું જેથી કરીને કોઈ સંખ્યા માઇનસ માં આવે નહીં. તો 0 1 2 3 4 5 6 અને 7